ને પાળીયાદના પીર એનો જે દુઃખ દૂર કરે ને એ જગ્યા પર આજે હું તમે કે આજુબાજુના વિસ્તારમાં પણ કંઈ પણ લોકોને કંઈ પણ જરૂરિયાત હોય તો તેઓ તો ધર્મની સાથે સાથે શિક્ષણને પણ ચિંતા કરવામાં સાત સમુદ્ર પાર બેઠો બેઠો આ મનુષ્ય જે દુઃખ જે વ્યક્ત કરતો હોય કે હે પાળીયાદના પીર મારે આ ખોટ છે મારે આ દુઃખ છે અને ત્યાં બેઠા બેઠા એક સામાન્ય ખાલી આમ નિશ્વાસો નાખે અને આ પાળીયાદના પીર એનો જે દુઃખ દૂર કરે ને એ જગ્યા પર આજે હું તમે ઊભા છું ત્યારે પાળીયાદની જગ્યા પર ને જેનું નિયમ છે કે જ્યાં રોટલો ત્યાં હરી ઢૂકડો જ્યાં ટુકડો ત્યાં હરી ઢૂકડો આઠે પોર અઢારે વરણ આયા એક સાથે જમતા હોય અને એ જ જગ્યા ઉપર જ્યારે આપણે ઊભા છીએ ત્યારે મારી સાથે પણ ધીરજભાઈ છે એની સાથે પણ સીધી વાત કરીશું. ધીરજભાઈ આજે આપણે પાળીયાદ મુકામે એકાએક ભેગા થવાનું થયું છે ત્યારે તમારા મુકે મારા પાળીયાદની પણ વાત સાંભળવી છે. પાળીયાદ જગ્યાની જો વાત કરવામાં આવે તો એક આ દેહણ જગ્યા છે, દેહણ પરંપરાની જગ્યા કહેવાય છે. આ જગ્યાનું ખાસ તો એવું છે કે અહીંયા કોઈ ઊંચો નહીં કોઈ નીચો નહીં, તમામ લોકો અહીંયા માટે સરખા છે. અહીંયા વીઆઈપી કલ્ચર જેવું કંઈ અલગ હતું, તમામ લોકો ભક્તિભાવથી ધર્મથી સાથે જોડાય અને અહીંયા ખાસ તો ગામડે ગામડેથી લોકો પોતે અહીંયા સેવા કરવા માટે પણ આવે છે. કારણ અહીંયા આ પાળીયાદ જગ્યામાં જો વાત કરવામાં આવે તો ખૂબ સારી ગૌશાળા છે, ખૂબ સારી અશ્વશાળા છે. એ જ રીતે આ પાળીયાદ જગ્યા દ્વારા અનેક સેવાકીય કાર્યો ચાલે છે, કે નેત્ર કેમ્પ હોય છે, કે અલગ અલગ બધા બ્લડ ડોનેશન કેમ્પ હોય છે. પાળીયાદ જગ્યા જે છે તે અહીંયા હમણાં જ વાત થઈ એમ અહીંયા કોઈ પણ પ્રકારનું ક્યારેય કોઈ પાસેથી ફંડ ફાળો પણ ઉઘરાવવામાં આવતો નથી. લેક સ્વૈચ્છિક રીતે જે કાંઈ પોતાની શ્રદ્ધાથી મૂકતા હોય એ વસ્તુ જુદી છે, પરંતુ દરેકને ભોજન માટે સાદ પાડવામાં આવે છે. આપ જે જોઈ રહ્યા છો આ ધર્મનો ધજાગરો કહેવાય છે, કે જે આ ધજાગરો છે ત્યાં દરેકને માટે સરખો જ પ્રસાદ હોય છે અને આ જગ્યામાં બધા પોતાની સ્વેચ્છાએ આવે છે. કારણ આ જગ્યામાં સૌથી મહત્ત્વનું છે કે વિસામણ બાપુની વિહળાનાથની જગ્યા કહેવાય છે અને આ પરંપરા પ્રમાણે ગાદીમાં જે કોઈ ગાદી ઉપર અત્યારે નિર્મળાબા છે તો એ પણ ખૂબ સારા એક સેવા કઈ રીતે પોતે તો એક આ ગાદીપતિ છે પણ પાળીયાદ કે આજુબાજુના વિસ્તારમાં પણ કંઈ પણ લોકોને કંઈ પણ જરૂરિયાત હોય તો તેઓ તો ઊભા હોય છે. એક પાળીયાદ જગ્યા દ્વારા અહીં વિહળ ઇન્ટરનેશનલ સ્કૂલ કરીને પણ ચાલુ કરવામાં આવી છે, જેથી કરીને આરોગ્ય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, તમામ ક્ષેત્રે આ પાળીયાદ જગ્યા દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જરેશભાઈ વાત કરી એમ ચોક્કસથી સમગ્ર સૌરાષ્ટ્રના દેશમાં આજે પાળીયાદ વિસામણ બાપુની જગ્યાનું એક સુપ્રસિદ્ધ આ જગ્યા આવેલી છે. અહીંયા ધર્મની સાથે સાથે શિક્ષણને પણ ચિંતા કરવામાં આવી રહી છે. ધર્મની અંદર લોકોની અંદર ધર્મનો વધારેમાં વધારે હિન્દુત્વ ધર્મનો કેમ વ્યાપ વધે તેની સાથે સાથે આ સમાજના અલગ અલગ સમાજના જે લોકો છે જે બાળકો છે તેઓ શિક્ષણ તરફ પણ કેમ વધે તેની પણ ધૂણી ધકાવી છે અને ત્યારે તે સમગ્ર બોટાદ જિલ્લોને પણ સમગ્ર દેશ અને દુનિયાની અંદર આજે વિહળાનાથની જગ્યાનું સુપ્રસિદ્ધ તરીકે નામ છે. અત્યારે કહેવાય છે ને કે ધજા દેખી દુઃખ થાય એમ આ પાળીયાદના પીરની આ જગ્યાની તમે ધજા પણ ખાલી ધજાના દર્શન કરો ને દૂરથી તોય પણ તમારા દુઃખ દૂર થાય છે. જય વિહળાનાથ.